jangan pernah understand feeling how. Come on.
ફરતા ફરતા મેં એના બાંધ્યા છે. અરે પ્રભુ, એ કઈ ભક્ત નો કહેવાય, એ જ પાપી કહેવાય. એ પાપી તમારી સામે ઉભો છે. આટલો ગુનો રે ભક્તન તમારા સ્વાર્થ ની અને તમારા પરમાર્થ ની મને વિગતવાર અહીંયા જાણ કરો. અરે હા પ્રભુ, પર મારે ચેતા બાર બાર ગામમાં ભેરવા નામનો રાક્ષસ છે, એ ગાય કે પક્ષી રહેવા દેતો નથી, એનો કાંઈ ઉપાય કરો. અરે ભક્તરાજ, જેનું નામ છે તેનો નાશ છે. જે સૂર્યનારાયણ સવારે ઉગે છે, સાંજે તે સૂર્યનારાયણ કર્મય જાય છે. માટે ભેરવાનો અંત હવે ટૂંક સમયમાં આવી ચૂક્યો છે. તમારા સ્વાર્થ ની મને વાત કરો. અરે હા પ્રભુ, સવારે કેતા મારે શેર માટેની ખોટ છે, હું પેટનો વાંજ્યો છું. તમે પેટના વાંજ્યા છો? અરે હા પ્રભુ, હું તમને એક ચીજ વસ્તુ આપું, નર નારી વિના સંકટે નવ માસ સેવા કરજો. તમારા ઘરે પુત્ર જન્મશે, તમારા વાંજ્યા મેળા ભાંગશે.
હજુ તમે કેમ મારાથી અવળું ફરીને ઊભા છો? અરે પ્રભુ, હું કઈ આવી આશર આવ્યો નહોતો. એક પુત્ર એક પુત્ર વાળા નથી કહેવાતા. જો તમારા પુત્ર દેવો હોય તો આપને જેવો અને જગતમાં પૂંજવા લાયા. આજ તમે મારી માગણી કરી રહ્યા છો. અરે હા પ્રભુ, તમારા ઘરે હું અવતાર ધારણ કરું, તમારા વાંજિયા મેળા ભાંગું, ભેરવા રાક્ષસનો પણ હું નાશ કરું. તમારે મને એક વાતનું વચન દેવું પડશે. જ્યારે હું કોકણગઢમાં અવતાર ધારણ કરું, મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે તમે મને હસ્તા મૂકે સમાધિ લેવા દેશો. અરે પ્રભુ, જો તમે આવતા હોય તો હસ્તા મૂકે તમને જવા દઈશ. વચન દેતા એક વાર ને હજાર વાર વિચાર કરી લેજો રાજા અજમલ. જ્યારે હું સમાધિ લઉં ને ત્યારે રાજા અજમલની આંખમાં એક પણ આંસુ ન હોવો જોઈએ. અરે હા પ્રભુ. અને જ્યારે હું સમાધિ લઈ લઉં પછી કદાચ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો મારો સમાધિનો ભેગ ભૂલતા નહીં, નકર કૃષ્ણ તમારા કુળમાં કોઈ અવતાર ધારણ નહીં કરે. આ વાતનું તમે મને વચન આપો. અરે હા પ્રભુ, આ તમને વચન છે. માટે રાજા અજમલ, આજ તમે જીતી ગયા છો. દ્વારકાનો નાથ તમને શું કે તમે સાંભળો. બોલે
ਪਿਆ ਜਿਹੜਾ ਰਹਿਣਾ ਨਾਮ ਤੇਰੇ ਸਾਖੋ ਇਹ ਨਾ ਜਿਹੜਾ ਬਣਾ ਹੋਏ ਸਾਖੋ ਤੇਰਾ ਜਿਹੜਾ તમારા ભક્ત નરસિંહ મહેતા એને રાસલીલા બતાવી તા તમારા ભક્ત અને રાસલીલા બતાવો બહુ સારું અરે ગરુડજી યમુના ને કાંઠે જઈને 1600 ગોપીઓને બોલાવ્યો